विद्यार्थी मित्रों धोरण आठ विषय गुजराती तेमा आज आप सीखवाना छे पाठ चौद जे छे सारा अक्षर विषय एना माटे तमारे पाठ काढवानो पेज नंबर काढवाना छे एकत्रीस जे आपेलो छे पाठ चौद सारा अक्षर अने तेना लेखिका बहन छे पिंकी बहन पंड्या तेमनो जन्म थयो हतो 28/5/1969। हवे आपणे लेखक परिचय जोईए। पिंकी बेन पंड्याનો જન્મ અમદાવાદમાં થયો છે। તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે। ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા, ગુજરાતી કોષ રચના અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે તેમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી એટલે કે એકેડમી તરફથી પુરસ્કારવામાં પણ આવ્યા છે। હવે આ પાઠ છે સારા અક્ષરો વિશે। અભ્યાસની સાથે સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્વ છે તે આ પાઠમાં સંવાદ દ્વારા દર્શાવ્યું છે। ચાર્જો ને બદલે જો માર્જો વર્ચાય ત્યારે કેવી ગડબડ થાય કે અર્થનો અનર્થ પણ થઈ જાય તે બાબતે અહીંયા ધ્યાન ખેંચવામાં આવ્યું છે। સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પર પણ સંવાદ કરવામાં આવી છે। હવે તમે પણ જાણો છો કે ગાંધી બાપુ જે છે એમણે કહેલું કે ખરાબ અક્ષર હોય તો અધૂરી કેળવણીની નિશાની છે। હવે કે તમે ગમે તેટલું ભણી લો, તમે ઘણો બધો અભ્યાસ કરી લો, ડિગ્રી મેળવી લો, પરંતુ જો તમારા સારા અક્ષર નહીં હોય તો એ તમારી અધૂરી કેળવણીની નિશાની છે। હવે આપણે જોઈએ સંવાદ સ્વરૂપે અહીંયા અમુક બાળકોના નામ આપેલા છે, આ બાળકો વાતચીત કરે છે। હવે હાર્દિક નામનો એક છોકરો છે તે કહે છે કે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચલને રમમાં બધા તારી રાહ જુએ છે। તો મેહુલ શું જવાબ આપે છે, આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિને, એટલે મેહુલ કહે છે કે હું પહેલાં લેસન કરી લઉં, આપણે પછી રમવા માટે જઈએ। તો હાર્દિક કહે છે અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા, હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટો જ ક્લાસમાં કેમ બતાવતા હશે। મેહુલ કહે મારી નોટમાં લીસા પાના છે એટલે જ કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે। મેહુલ કહે છે કે કોઈ લીસા પાના હોવાથી થોડા સાહેબ બતાવે, મારા અક્ષર સારા છે અને હું છેકછાક ભર્યું લખાણ નથી લખતો, એટલા માટે સાહેબ મારા જે પાના છે અને મારું જે લખાણ છે એ બધાને ક્લાસમાં બતાવે છે કે આવી રીતે તમારે લખવું જોઈએ। તો હાર્દિક જવાબ આપે છે હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે। હવે હાર્દિક એમ સમજે છે કે આ જે સારા પાના છે એના લીધે તેના એટલે કે મેહુલના અક્ષર સારા આવે છે। મેહુલ કહે લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું કંઈ ન હોય। સોનલ કહે હવે સોનલ નામની એમની જે એક મિત્ર છે એ પણ આવે છે, અરે હાર્દિક તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું ત્યાં જ બેસી પડ્યો, બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તારી વાટ જોવે છે, આ રમવા માટે હવે રમવા માટે બોલાવવા સોનલ પણ આવે છે અને કહે છે કે હાર્દિક તને મેહુલને બોલાવવા માટે મોકલ્યો અને તું અહીંયા વાતોએ બેસી ગયો, બધા તારી રાહ જોવે છે। તો મેહુલ કહે જોને સોનું તું જ કહે એને કે આ મારી વાત સમજતો જ નથી। તો સોનલ કહે કેમ શું થયું, કઈ વાત તારી નથી સમજતો। મેહુલ કહે એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સરસ આવે છે, એવું તો કંઈ હોતું હશે, એમ કરીને એ કહે છે કે એ તું આ હાર્દિકને સમજાવ। અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો કે બધા જ મિત્રો છે એ ભેગા થઈને હવે અક્ષરની બાબતે વાતોએ ચડી જાય છે, બધા જ મિત્રો આવી જાય છે। સોનલ કહે ના યાર એવું તો ના હોય, જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટો ક્યાં લાવે છે। હવે સોનલ છે એ એવું માને છે કે જો મોંઘી નોટ હોય તો સારા અક્ષર નીકળે, જ્યારે હાર્દિક એવું માને છે કે સારા લીસા પન્ના હોય તો સારા અક્ષર નીકળે। હાર્દિક કહે મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા। હાર્દિક અને સોનલ હવે કહે છે કે મોંઘી નોટ તો હું પણ મગાવું છું મારા પપ્પા જોડે, પણ એ લાવતા નથી। દાદા કહે એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને, જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો પણ ના લાવે, એમાં શું। હવે રાધા બંનેને સમજાવે છે કે એ તો પપ્પાને ખબર જ હોય કે જે મોંઘું વસ્તુ હોય અને કામનું ના હોય તો ન લાવ્યા હોય, જો કામનું હોય તો એ મોંઘું હોય તો પણ આપણને લાવી આપે, એમાં કંઈ આપણે એમનો વાંક કાઢવાની જરૂર નથી। હાર્દિક કહે પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા, એ કહે છે મને મારા પપ્પા મોંઘી નોટ નથી લઈ દેતા એટલે મારા અક્ષર સારા નથી આવતા। હવે વિદ્યાર્થી મિત્રો તમને પણ એવું થતું હશે, જો તમારા અક્ષર સારા થતા હશે તો તમને એવું થતું હશે કે આ કોઈ પેન્સિલના લીધે થતું હશે કાં તો કોઈ સારા પન્નાના લીધે થતું હશે, પરંતુ એવું હોતું નથી। જેના અક્ષર સારા હોય એ કદાચ પેન્સિલ સારી ન હોય અથવા તો મોંઘી ન હોય કે પાના પણ લીસા ન હોય તો પણ તમારા અક્ષર સારા જ નીકળશે। સોનલ કહે એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું તો પણ સરસ આવે છે। જો આ એક છોકરી કહે છે કે મારા અક્ષર તો હું ગમે એમાં લખું, મારા અક્ષર સારા છે એટલે હું સારા જ લખીશ,
तो राधा शूँ कहे छे? ए तो तू हणीवाळी पेन्सिल थी लखे छे ने एना लीधे। तो एम कहे छे कि तू पेन्सिल जे छे ए शार्प करीने लखे छे एटले के हणीवाळी राखे छे एटला माटे तारा अक्षर सारा निकले छे। हवे अशरफ नामनो एक मित्र छे ए कहे छे एमां ज तो तू आखो दिवस पेन्सिल छोलछोल करती હોય છે। હવે એને ખબર પડી જાય છે કે તું અણીવાળી પેન્સિલથી લખે છે આખો દિવસ તું એટલે જ પેન્સિલ છોલ્યા કરે છે। તો હાર્દિક કહે ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે। તો એ કહે છે કે તું એક દિવસ બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરી દે છે એવું તો અમે કરતા નથી। તો સોનલ કહે તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું। એ કહે છે કે પેન્સિલની અણી તૂટી જાય તો હું કાઢું જ ને કંઈ પેન્સિલ છોલ્યા વગર તો લખી શકાતું નથી। રાધા કહે છે સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે બ્લેડથી છોલીશ તો નહીં તૂટે। હવે એક રાધા નામની છોકરી છે એ પાછી સોનલને શિખામણ આપે છે કે તું સંચાથી એટલે કે શાર્પનરથી તું છોલે છે એના બદલે તું બ્લેડથી તારો જે પેન્સિલ છે એ શાર્પ કરીશ તો નહીં તૂટે। ધવલ કહે પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો? હવે એને વિચાર આવે છે ભાઈ બ્લેડથી આપણે છોલવા તો જઈએ પણ પેન્સિલ છોલવાના બદલે આંગળી છોલાઈ જાય તો શું કરવું? તો અશરફ કહે મારી પાસે તો એક એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં। હવે એ કહે છે કે મારી પાસે તો એક એવી બ્લેડ છે જેનાથી અણી તો નીકળે છે પણ આપણને વાગવાની બીક પણ નથી રહેતી। તો રાધા કહે પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર તો ખૂબ જ ગંદા છે। રાધા કહે કે તો તારાથી ગમે તેટલી અણી નીકળે પણ તારા અક્ષર તો તોય ગંદા જ છે। અશરફ કહે અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખે તો જ અક્ષર સરસ આવે। હવે અબ્બુ એટલે કે એના પપ્પા, અશરફના જે પપ્પા હોય છે એ કહે છે કે કલમથી લખીએ તો અક્ષર સારા થાય, પેન્સિલથી લખે સારા ન થાય। તો મેહુલ છે એ આ કલમ વિશે જાણતો જ નથી, એ પૂછે છે કે કલમ એ શું આવે? તો અશરફ કહે એક જાતની એ પેન જ કહેવાય, બરું કે એવા કશાકની પેન્સિલ જેટલી લાકડી ને આગળથી તીરછી છોલીને એનેથી લખવાનું। હવે તમે પણ શાહીનો ખડીયો તો જોયો જ હશે, તો આ શાહીના ખડિયામાં કલમ દ્વારા એટલે કે એક બરું નામનું જે પાન આવે છે એ પાનને આગળથી સેજ આપણે પેન્સિલની જેમ રાખીએ ને પેન્સિલની જેવી રીતે હોય એવી રીતે લાકડીની આગળથી તીરછી છોલી દેવાની અને એનાથી લખવાનું। તો રાધા કહે લાકડાથી તે કાંઈ ન લખાય કે પેન્સિલથી આપણે નથી લખી શકતા તો લાકડાથી ક્યાંથી લખવાના હતા? ધવલ કહે એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? તો અશરફ કહે કલમમાં રિફિલ ન લખાય એમાં તો શાહી પણ નહીં ભરવાની। તો ધવલ અને હાર્દિક કહે તો પછી એમાં શું કરવાનું? તો અશરફ કહે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં જો શાહીનો ખડિયો હોય એની અંદર બોળવાનું અને પછી એનાથી લખતું જવાનું। તો હાર્દિક કહે તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે। તો કે આપણે તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા કરીએ શાહી વડે તો આપણે તો કંટાળી જઈએ। તો અશરફ કહે હાસ તો, પણ એનાથી લખાય લિખાય એટલે કે લખેલું જે તમારું લખાણ છે એ ખૂબ જ સરસ આવે। ધવલ કહે એના કરતાં તો આપણી બોલપેન સારી નહીં, અણી છોલવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે હાથ ના ગંદા થાય, રિફિલ ખલાસ થાય એટલે બદલી કાઢવાની, બસ આટલું જ આપણે કામ કરવાનું. તો સોનલ કહે પણ એનાથી તો અક્ષર ગંદા આવે છે. મેહુલ કહે મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. એ કહે પેન્સિલથી લખીએ કે બોલપેનથી અક્ષર તો સારા જ આવે છે. હાર્દિક તો શું કહે છે કે તારા અક્ષર તો આમ પણ સરસ છે, હું તો પેન્સિલથી લખું કે બોલપેનથી અક્ષર સારા આવતા જ નથી. રાધા કહે એનો અર્થ એ જ કે પેન પેન્સિલ બોલપેન જેને જે ફાવતું હોય એનાથી લખવાનું, અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ જ આવવાના છે. એના માટે તમારે આ વધારાની મહેનત તમે કરો કે આનાથી આ સારું થાય આનાથી આ સારું થાય એ કંઈ જરૂરી નથી. જેના અક્ષર સારા હશે એ ગમે તેમ લખશે, ગમે તેવામાં લખશે તો એ સારા જ આવશે. હવે હાર્દિક કહે પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય છે? ધવલ કહે કેમ, હવે અક્ષરને લીધે શેની તકલીફ થવા લાગી? તો કહે મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે, હું શું લખું છું એમને ખબર જ નથી પડતી. હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવું જ થતું હશે, જો તમે ખરાબ અક્ષર લખશો તો જ્યારે તમારા ટીચર્સ છે કે સર છે તમારું પેપર તપાસે તો એમને તમારા અક્ષરો ખબર જ નથી પડતી, એના લીધે તમારા માર્ક્સ પણ કપાતા હોઈ શકે છે. આથી તમારે પણ અક્ષરો સુધારવાની જરૂર છે. રાધા કહે અરે એના લીધે તે કેવી ગડબડ થતી હોય છે? મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો. એમને શું લખ્યું કે માટલું સાફ કરી નાખજે અને ઓટલો વાળી નાખજે. જ્યારે એને શું વચાયું? હવે શું વચાય છે ચાલો જોઈએ. ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળજો,
માટલાની જગ્યાએ વચાય છે ચાટલું, ચાટલું એટલે કે અરીસો, દર્પણ. એ કહે છે કે માટલું સાફ કરી રાખજો, પરંતુ આમને શું વાંચ્યું કે ચાટલું એટલે કે જે અરીસો છે એ સાફ કરી નાખજો. અને લખ્યું હતું ઓટલો બરાબર વાળજો, તો એમને વચાય છે કે ચોટલો બરાબર વાળજો. ઓટલો એટલે કે આપણે જે ઘરની બહાર ઓસરી હોય છે ત્યાં બેસીએ ઓટલો, અને ચોટલો એટલે કે માથાના વાળ વડે આપણે જે ગૂંથીને બનાવીએ એ ચોટલો. તો એ હવે જો અક્ષરોના લીધે કેટલી મોટી ગરબડ સમજાય છે, તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે, એટલે કે એના ઘરમાં જેટલા અરીસા હતા બધા સાફ જ કર્યા કરે, અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી કેવી કંટાળી ગઈ કે વાત નહીં, એ ઊંધું સમજે છે એટલે એના લીધે આમને મુસીબત સર્જાય છે અને એ કંટાળી પણ જાય છે. અશરફ કહે ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં? એ કહે છે કે જ્યારે તમને અસલી વાતની જે ખબર પડી ત્યારે તો તમે બધા ખૂબ જ હસ્યા હશો. તો રાધા કહે હાસ તો, પણ કોઈ વાર ઓળનું ચોળ વેતરાઈ જાય તો, એટલે ઓળનું ચોળ એટલે કે ધારણા કરતાં સાવ ઊંધું જ વિચારી જવું, કે જે કઈ વસ્તુ અલગ કહો અને કઈ ઊંધું જ તમને ખબર પડે એને કહેવાય ઓળનું ચોળ વેતરાય જવું. એ કહે છે કે એના લીધે તો ખરાબ પણ થઈ શકે છે. તો હાર્દિક કહે મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, ચારવાનું કહે છે એટલે કે એને જે નીંદણ છે એમને જે ખાવાની વસ્તુ છે બરાબર આપજો, એટલે કે એને ચારવા માટે લઈ જાઓ એવું એમ કહેવા માગતા હતા. અને ત્યાં વચાયું એવું કે ઢોરને બરાબર મારજો. હવે એમાં બિચારા ઢોર માર ખાય ખાઈને અધમુઆ થઈ ગયા. પેલા ભાઈએ શું કીધું કે ઢોરને બરાબર ચારજો એટલે કે એને ચારવા માટે લઈ જાજો, પણ આ જે ભાઈ હતો એ સમજે છે મારજો, એટલે તો ઢોરને રોજે રોજ માર્યા જ કરે માર્યા જ કરે, અને બિચારા ઢોર ખાય માર ખાય ખાઈને અધમુઆ થઈ ગયા એટલે કે મરે એવા થઈ ગયા. મેહુલ કહે એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે ને કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આના વિશે તમારે જે વિચાર વિસ્તાર છે એ તમને લખવાનો રહેશે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. હાર્દિક કહે પણ ગંદા અક્ષર સુધારવા હોય તો શું કરવાનું? સોનલ કહે મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ લખવાનું. હવે કહે છે કે મારા દાદી તો એવું કહેતા, એવી શિખામણ આપતા હતા કે ઠંડા પાણીમાં જ્યારે હાથ નાખીને તમે લખો ને તો એ લખાણ ખૂબ જ સરસ આવતું હોય છે. દાદા કહે અને મારા દાદા તો એવું કહેતા હતા કે એક જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં આવું બધું કોણ કરે? હવે બધા વાતો કરવા લાગે છે કે મારા દાદા તો આવું શિખામણ આપતા હતા. તો એ કહે છે મારી દાદી આવું શિખામણ આપતા હતા. હવે ધવલ કહે છે પણ આપણે નાના હતા ને સુલેમાનની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. એ કહે છે કે આપણે જ્યારે નાના હતા ત્યારે તો આવી રીતે લખતા હતા, આપણે એવી જ રીતે ફરીથી લખીએ કે જેના લીધે સારા અક્ષર આવે. તો અશરફ કહે મારો ભાઈ નાનો હતો ત્યારે મારા અપ્પુએ ખૂબ બહુ ચિત્રો દોરેલા અને દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સારા થતા. એ કહે છે કે મારો નાનો ભાઈ હતો ને એ નાનપણથી ચિત્રો દોરતો હતો, આથી એનું જે લખાણનું જે વળાંક છે એ સારી રીતે આવે છે. તું પણ વર્તુળ અર્ધવર્તુળવાળા ઊભી આડી ત્રાંસી લીટીવાળા ચિત્રો દોરીજો ને. હવે બધા એકબીજાને શિખામણ આપે છે કે આપણે સારા અક્ષર કરવા માટે શું કરવું જોઈએ. તો હાર્દિક કહે અરે હું તો એકડિયા બગડિયાની જેમ અક્ષર ઘોટવા પણ તૈયાર છું, કંઈક તો કરવું જ પડશે ને, ગંદા અક્ષરની તો મને બહુ શરમ આવે છે. એ કહે છે કે ક્લાસમાં જ્યારે મને સર ખીજવાય છે કે તારા અક્ષર ગંદા છે ત્યારે તો મને ખબર બહુ જ શરમ આવે છે. હું તો નાના બાળકોની જેમ એકડિયા બગડાય એટલે કે સાવ શિખાઉની જેમ અક્ષર ઘોટવા પણ તૈયાર છું. મેહુલ કહે ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ પણ થઈશ, કે તારે આવું શીખવાની જરૂર છે, તું જે ચિત્રો છે તું દોરવાની શરૂઆત કર તો તારા અક્ષર જરૂરથી સારા નીકળશે. સોનલ કહે હવે વાતોના વડા જ કરવું છે કે રમવાય જવું છે? એ કહે છે કે હવે આપણે ઘણી બધી વાતો કરી દીધી લાંબી લાંબી, હવે આપણે રમવા પણ જવું છે. અને બધા જ મિત્રો કહે છે હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. અને આમ વાતો કરીને એ સારા અક્ષરો વિશે વાતચીત કરે છે અને સારા અક્ષરનું મહત્ત્વ પણ હવે એ સમજી ગયા છે, અને એના લીધે જે થતું અર્થ અને અર્થનો અનર્થ થઈ જાય છે એ પણ એ સમજે છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. તમારે પણ મિત્રો સારા અક્ષરો કઈ રીતે કાઢવા જોઈએ એના પ્રયાસો કરવાનું ચાલુ કરી દેવું જોઈએ.